ગુજરાતના તમામ લોકોના દિલોમાં રાજ કરતા કાજલબેન મહેરિયા આજે ખાસ કરીને અમદાવાદના નિકોલમાં આવેલા શ્રીનાથ પાટી પ્લોટની અંદર ઉપસ્થિત છે. સીધી તેમની સાથે વાત કરીએ. સૌ પ્રથમ સાતમું નોરતું છે, આપ અહીંયા આવ્યા છો, ખેલૈયાઓને ખૂબ જ મોજ કરાવી રહ્યા છો, શું કહેશો? ખરેખર અહીંયા આવીને લકી ઇવેન્ટ રામલીલા નવરાત્રિ મહોત્સવ 2019માં જોરદાર મોજ કરી છે. ઘણા બધા ખેલૈયા છે, ક્રાઉડ પણ ફૂલ છે, તો મજા આવી છે આજે આ નવરાત્રિમાં આવીને. અવનવા ગીતો એટલે કે સોશિયલ મીડિયા એટલે કે યુટ્યુબની દુનિયામાં અવનવા ગીતો મેં લોન્ચ કર્યા છે. તમે લોકોએ આટલા બધા પસંદ કર્યા એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. બિલકુલ, એક પછી એક સુપરહિટ ગુજરાતી ગીતો આપણે કર્યા છે, ચાહે ભગવાનના હોય કે પછી પ્રેમના હોય. તો ક્યાંક ને ક્યાંક જે ખેલૈયાઓ છે અથવા જે દર્શક મિત્રો છે તેમના પણ ખૂબ જ ઉત્સાહ એક કાજલ મહેરિયાને મળવાનો હોય છે, તો કાજલ મહેરિયાને કેમનો તેમના પ્રત્યે ઉત્સાહ છે? આમાં એવું છે કે પહેલાં માતાજીના ગરબા હોય છે, પછી બ્રેક, પછી હું મારા ચાહકોને દુઃખ ના થાય એ માટે, એમની ફરમાઈશ માટે બધા બેવફાના ગીતો પણ હું ગાઉં છું. અને હું કલાકાર છું, મારે બધું ગાવું જોઈએ એવી, હા એવી એવું હું એવી હું માન મારું માનવું છે. અને અહીંયા મારા દરેક બેવફાના ગીતમાં જે હીરો તરીકે કામ કર્યું છે એવા ભાઈ શ્રી અમારા યુવરાજભાઈ સુવાડા પણ અહીંયા હાજર છે. અને ઘણા બધા ગીતોમાં તમે હીરો તરીકે એમને પસંદ કર્યા છે એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. આવો ને આવો, પ્રેમ અમારા પર રાખજો. થેન્ક યુ સો મચ. જય માતાજી. બિલકુલ વિજય, જે છે યુવરાજ સુવાડા આપણી સાથે ઉપસ્થિત, તેમની સાથે વાત કરીએ. એક્ટિંગ કરો છો આલ્બમોની અંદર, એક પછી એક આલ્બમ હિટ થાય છે, શું કહેશો? આલ્બમો તો બધા અમદાવાદમાં સારા એક્ટર્સ જ છે, બધા સારી એક્ટિંગ કરે છે, પણ આમાં ખાસ કરીને અમારા વિજયભાઈ સુવાડા અને અમારા બેન કાજલબેનનો મને પહેલેથી ખૂબ જ સપોર્ટ રહ્યો છે. બાકી અમદાવાદમાં સારા બધા એક્ટર્સ જ છે, પણ આ બંનેનો મને ખૂબ જ સપોર્ટ છે. આજે સાતમું નોરતું છે, આપ અહીંયા આવ્યા છો, શું કહેશો? ઘણા બધા કલાકારો બધા સિંગરો ગાતા હોય છે, પણ યુવરાજભાઈનું એવું કહેવું છે કે વિજયભાઈમાં કાજલબેનમાં જે એક્ટિંગ કરે છે અને ખાસ અમારું ગાયેલું એમને વધારે પસંદ આવે છે. અને અમારું ખાસ બધા અમારા ગીતો મોસ્ટ ઓફલી બધાને ગમે જ છે. અમે લવ સોંગ કરીએ છીએ, બેવફાના સોંગ કરીએ છીએ, બધાને ગમે છે. અને ખરેખર મને તો એમનો અભિનય વધારે ગમે છે, એટલે હું તો મારા દરેક ગીતમાં એમને જ લેવાની. એ ગમે ત્યાં જશે તો હું ખોળીને લાવીશ, પણ એમને જ લેવાની. બિલકુલ, એક પછી એક આલ્બમો કરવાના છે તેવું કાજલ મહેરિયા કહી રહ્યા છે, પરંતુ અહીંયા સાતમા નોરતે આવ્યા છો શ્રીનાથ પાટી પ્લોટની અંદર, કેવું લાગી રહ્યું છે? શ્રીનાથ પાટી પ્લોટ તો એવું છે કે હું પણ અહીંયા નિકોલનો જ છું, શ્રીનાથ આપણા ઘરનો જ છે, એટલે અહીંયા હું દર વર્ષે આવું છું ને. અમારા વિશાલભાઈ શુક્લા મને દર વર્ષે ઇન્વાઇટ કરે છે, અને વિશાલભાઈનો ખૂબ ખૂબ આભાર. બિલકુલ, છેલ્લો એક પ્રશ્ન કાજલબેન પાસેથી કરીશ. આજે ખેલૈયાઓ આપને મળવા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, આપ આવ્યા છો, કોઈ એક ગીત જે આપને ખૂબ જ ગમતું હોય અને ખેલૈયાઓને સંભળાવશો? જો કે હાલ તમે જોઈ રહ્યા છો કે બ્રેક પડ્યો છે અને અમારા વિશાલભાઈ શુક્લાનું જોરદાર આયોજન, જોરદાર એટલે જોરદાર આયોજન છે. લકી ઇવેન્ટ રામલીલા નવરાત્રિ મહોત્સવ 2019માં ખરેખર આવીને બહુ મજા આવી છે. શ્રીનાથ પાટી પ્લોટ એ પણ અમારા ભાઈએ કહ્યું કે આપણો પોતાનો છે, કલાકારોનો પોતાનો છે, અને મજા આવી છે. પણ મારા કલાકારોને ગમતું ગીત ખરેખર એમની પસંદનું ગીત તો હજુ ગાવાનું બાકી છે, અને યુવરાજભાઈ સાથે છે એટલે ત્યારે હું બે લાઈન એની ગઈશ. હો બેવફા તૂને મુઝકો પાગલ હી કર દિયા, હો પહેલે દિલ સે લગાયા ફિર બેગાના કર દિયા, બેવફા તૂને મુઝકો પાગલ હી કર દિયા. થેન્ક યુ સો મચ. જય માતાજી, જય વિયતમાં. મળ્યા માના આશીર્વાદ જે ગીત છે તે ખૂબ જ પ્રખ્યાત બન્યું છે, એની બેલાઈ. હો એ મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મેર છે, ચાહકોના પ્રતાપે આજે લહેર લીલા લહેર છે. એ હે સુખનો સૂરજ ઉગ્યો માં પધાર્યા મારે ઘેર છે, મળ્યા આવી હતી આશીર્વાદ યુવરાજને કાજલને લહેર છે. જતા જતા એનએસ ગુજરાતના નવે નવ દિવસના ગરબા અહીંયા લાઈવ બતાવવામાં આવી રહ્યા છે એનએસ ગુજરાત ઉપર, તો શું કહેશો જતા જતા? ખરેખર લાઈવ બતાવવામાં આવે છે અમારે એનએસ આસ્થા ચેનલ પર, હા ગુજરાતી, તો ખરેખર જોવાનું ભૂલતા નહીં. જો ઘરે બેઠા હોય તો ઘરે બેઠા પણ તમે લાઈવ જોઈ શકશો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય વિહતમાં. આ હતા કાજલ મહેરિયા અને યુવરાજ સુવાળા. જે આ કાર્યક્રમ છે તેમના ઓર્ગેનાઇઝર વિશાલ શુક્લા આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીએ. આજે કાજલ મહેરિયા અહીંયા આવ્યા છે, ખેલૈયાઓને ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે, પરંતુ આજનું સાતમું નોરતું છે, દર્શક મિત્રોને શું કહેશો? બસ હવે છ નોરતા સુધી પબ્લિકે ફૂલ સપોર્ટ આપ્યો છે. અમારા રામલીલા વાઇબ્રન્ટ નવરાત્રિમાં દરેક સ્ટાર આવી ગયા છે, અહીંયા ગુજરાતના નામાંકિત કલાકારો બધા આવી ગયા છે. અમારા મોટાભાઈ જિગ્નેશભાઈ કવિરાજ થી લઈને દેવાંગી પટેલ, ભૂમિ પંચાલ બધા આવી ગયા છે, અને આજે અમને બહુ ખુશી છે કે આજે અમારા બેન એવા કાજલબેન મેરિયા અહીંયા આવ્યા છે. પબ્લિક બી એટલું આવ્યું છે, નિકોલનો એટલો સારો પ્રતિસાદ, અત્યાર સુધીનો
સૌથી સારામાં સારો પ્રતિસાદ મળ્યો હતો કાજલભાઈના પ્રોગ્રામમાં, અને બહુ જ મજા આવી રહી છે અમને બધાને. પબ્લિક બી એમની સાથે ફોટો પડાવવા અને મળવા એમને ખૂબ જ આતુર છે, તેની માટે થઈને થોડી તકલીફો થાય છે, અમે સહન કરીએ છીએ, પણ આયોજનમાં ખૂબ મજા આવી. કાજલભાઈને ખૂબ મોજ કરાવી છે, બ્રેક પહેલાં અને બ્રેક પછી બી હજી ખૂબ મોજ કરાવશે. યુવરાજભાઈ અહીંયા આવ્યા છે અમારા માન આમંત્રણને માન આપીને, તેમને બી અમે ખૂબ આભાર માનીએ છીએ. અમારા રામલીલા વાઇબ્રન્ટ નવરાત્રીના બ્રાન્ડ એમ્બેસેડર ઉષા ભાટિયા પણ અહીંયા રોજ આવે છે અને અમારા પ્રોગ્રામને સક્સેસ કરવામાં એમનો બહુ મોટો હાથ છે. આમ તો જોવા જઈએ તો લક્કી ઇવેન્ટમાં એમનો બહુ મોટો હાથ છે. તો દરેકને હું આભાર વ્યક્ત કરું છું અહીંથી સ્ટેજ ઉપરથી. મારા સાથીદાર રાહુલ બારોટ અને પ્રણવ રાઠોડનો બી હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. બિલકુલ, ઉષા ભાટિયા સાથે વાત કરીશું, પરંતુ એક સવાલ કે ખેલૈયા માટે ઇનામ રાખવામાં આવશે, કયા કયા ઇનામો છે? ઇનામ જેમ કે રોજ જોઈએ છે આપણે કે રોજ 35-40 ઇનામ અમે અહીંયા સ્ટેજ ઉપરથી આપીએ છીએ. એ સાથે અમે બમ્પરમાં એક્ટિવા રાખ્યું છે. દુબઈની ટ્રીપ અમે આપવાના છીએ ખેલૈયાઓને, ફ્રી ઓફ કોસ્ટ દુબઈ લઈ જવાના છીએ અમે લોકો રામલીલા વાઇબ્રન્ટ નવરાત્રી તરફથી. ઘણા બધા આર્ટિસ્ટોને પણ અમે અમારી સાથે લઈ જવાના છીએ, તો એ ફર્સ્ટ ઇનામ છે. સાથે સાથે એક્ટિવા છે, ઘણા બધા LED છે, ઘણી બધી બમ્પર ઇનામો છે, અને રોજ 35-40 ઇનામો જે અમે રોજ સ્ટેજ પરથી આપીએ જ છીએ, તે લાઈવ હોય જ છે NS ગુજરાતમાં. બિલકુલ, ઉષા ભાટિયા આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીએ. કાજલબેન મહેરિયા આવ્યા છે ખેલૈયાઓને ધૂમ મચાવવા માટે, અને ખૂબ જ ઉત્સાહથી ખેલૈયાઓ પણ રમી રહ્યા છે, શું કહેશો? કાજલબેન મહેરિયાની તો હું પણ ફેન જ છું, એનું સિંગિંગ મને બહુ જ ગમે છે, એટલે જ આજે સ્પેશિયલી હું અહીંયા હાજર રહી છું એમના માટે. અને હું પણ હમણાં થોડી વાર એની જોડે રમવાની જ છું ગરબા. એટલે થેન્ક યુ સો મચ કાજલબેન કે તમે આવ્યા અને અમારી રામલીલાને આજે પબ્લિકથી હાઉસફુલ કરી નાખી. તમે ખેલૈયાઓ એટલું મોજથી રમી રહ્યા છે કાજલબેનના માટે, થેન્ક યુ સો મચ. બિલકુલ, તો કાજલ મહેરિયા અને યુવરાજ સુવાળા સાથે સાથે ઉષા ભાટિયા પણ અહીંયા ઉપસ્થિત હતા, ઓર્ગેનાઇઝર વિશાલ શુક્લા પણ અહીંયા ઉપસ્થિત હતા. કાર્યક્રમ જે છે તે ખૂબ જ કાર્યક્રમમાં જે ખેલ્યા છે મોજ કરી છે, પરંતુ જે પ્રકારના દ્રશ્યો હું આપને અત્યારે બતાવી રહ્યો છું કે આજે પાર્ટી પ્લોટ છે, શ્રીનાથ પાર્ટી પ્લોટ નિકોલમાં આવેલો છે, ખેલૈયાઓ જે છે ખૂબ જ ઉત્સાહથી અહીંયા જે છે તે ગરબા રમી રહ્યા છે, અને કાજલબેન મહેરિયા અહીંયા આજે આવ્યા છે તો એમનું ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, અને જ્યારે અહીંયા તે આવ્યા તે લઈને ખેલૈયાઓમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે. કેમેરામેન શૈલેષ પરમાર સાથે પ્રેમ છબે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.